નાનાથી લઈ અને મોટા સુધી દરેકને ફાયદો થાય તેવું આ જ્યુસ હું તમારી સાથે શેર કરી રહી છું આ જ્યુસ પીવાથી એક બે ત્રણ નહીં પરંતુ અઢળક ફાયદાઓ થશે અને સાથે સાથે જો તમે વેઇટ લોસનું થિંક કરી રહ્યા હોય તો આ જ્યુસ તમારા માટે બેસ્ટ છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરી રહી છું ઘણા બધા ફાયદાઓવાળું જ્યુસ જેમાં આપણે દરેક વસ્તુ હેલ્ધી અને ટેસ્ટી યુઝ યુઝ કરી છે તો આ વિડીયો એન્ડ સુધી જોજો હું આમાં વપરાયેલ દરેક વસ્તુના ફાયદા સાથે જણાવીશ અને સાથે સાથે આ રેસીપી સારી લાગે તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ રેસીપી બનાવવા માટે તમે જોઈ રહ્યા છો એમ એકદમ ફ્રેશ એવી કોથમીર ફુદીનો લીંબુ આદુ અને આમળાનો ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ આમળાના એટલા ફાયદા છે કે તમે કોઈને કોઈ રૂપે જો તમે આમળા ખાશો તો હેલ્થને સ્કીનને હેરને બધાને ખૂબ જ ફાયદા થશે તો પહેલાં આપણે આ ડ્રિંક કઈ રીતના બનાવવું એ જોઈએ મેં અહીંયા એકદમ કૂણા દાળખાવાળી જે ધાણાભાજી આવે છે એ લીધેલી છે સાથે સાથે વીસથી પચીસ જેટલા ફુદીનાના પાન લીધેલા છે અને એક ઇંચ જેટલો અદરકનો ટુકડો લીધેલો છે શિયાળામાં આ ખાવાથી શરીરની સ્ટેમિના એકદમ સારી રહે છે ઘણા લોકો ચા સાથે કે ઘણા લોકો આદુ પાક બનાવીને પણ આદુનું સેવન કરતા હોય છે જ્યારે તમને અપચા જેવું જેવું હોય કે પેટમાં દુખતું હોય તો આદુવાળી સાદી સોડા પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે સાથે સાથે મેં અહીંયા ત્રણ આમળાને સુધારીને એડ કરેલા છે જે તમે જોઈ શકો છો આ આમળાથી તમારી નહીં એક બે નહીં પરંતુ ઘણા બધા ફાયદાઓ થશે જેમ કે તમારું મેટાબોલિઝમ સારું રહેશે તમે વેઇટ લોસ કરવા માંગતા હશો તો વેઇટ લોસ થશે આંખની રોશની વધશે તમારી લોહીની શુદ્ધિકરણ થશે હવે અહીંયા મેં થોડું એવું શેકેલું જીરું જે ચમચી અને ચમચી તીખાનો ભૂકો એડ કરેલો છે અને થોડું એવું નમક એડ કરેલ છે અહીંયા તમે સંચર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ બધી વસ્તુ ખૂબ સરસ રીતના ફરી શકે એ માટે આઠ દસ ચમચી જેટલું પાણી ઉમેરેલું છે તમે જોઈ રહ્યા છો આ ટાઈપની પેસ્ટ તૈયાર થશે જેમાંથી આપણે જ્યુસ બનાવીશું આ પેસ્ટને તમે મિનિમમ ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો પાંચ જેટલો ગ્લાસ એટલે કે પચીસ ટકા જેટલો ગ્લાસ આ પેસ્ટનો ભરવાનો અને બાકીનો ગ્લાસ પાણીનો ભરી અને ઉપર તમે સંચર પાવડર કે અગેન તમને મરી પાવડર વધારે પસંદ હોય તો એ બધું ઉમેરી અને આ જ્યુસ પી શકાય મેં અહીંયા બંને ગ્લાસમાં થોડો એવો સંચર પાવડર એડ કરેલો છે જેને એકદમ સરસ રીતના હલાવી અને ડ્રિંક તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ નોર્મલી આમળા છે યુરિનમાં બળતરા થતી હોય હોય રક્ત અશુદ્ધ હોય તો શુદ્ધિકરણ માટે અને ખાસ કરીને આ આમળાની જે સુકવણીનો મુખવાસ બનાવવામાં આવે છે એ પણ ખૂબ જ ફાયદાકારક છે નોર્મલી આમળાનો મુખવાસ પણ કોઈ પણ મુખવાસ જમીને એટલે જ ખાવામાં આવે છે કે આપણું જમેલું પચી જાય આમળાનું જ્યુસ નોર્મલી તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે જો અકાળે તમારા વાળ કાળા કાળામાંથી સફેદ થઈ ગયા હોય તો પણ આ વધારાના વાળને કાળાને કાળા જ રહેવા દેશે એટલા બધા આમળાના ફાયદા છે કે એકવાર આ જ્યુસ તમે બનાવીને પીશો તો વેટલોસમાં પણ ખૂબ જ ફાયદાકારક છે વેટલોસ કરવા માટે આ ડ્રિંક તમારે રોજે નૈણા કોઠે પીવાનું રહેશે આશા છે કે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે અને જો આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બીજા બધાને આ રેસીપી શેર કરજો જેથી કરીને શિયાળામાં મણતો એકદમ તાજો એવો ફૂદીનો અને આમળાનો ઉપયોગ બધા કરે અને બધાને ફાયદો પહોંચે થેન્ક યુ સો મચ ગાય